ત્યારે કયો નિર્ણય ક્યાં શું લેવાશે કોઈને ખબર હોતી નથી. એટલા માટે જ કેતનભાઈ એ નિર્દોષતાથી એ પ્રકારે લાગણીથી એમણે આપ્યું છે અને કોઈ આગળ પાછળ જોવાની આવશ્યકતા નથી. કારણ અધ્યક્ષને રાજીનામું આપ્યું હોય એવો બનાવ એ મને એવું લાગે છે કે ખૂબ ઓછા હોય છે એમનો બનાવ છે. એ રીતે આખી કેતનભાઈ ની વાતને વિકાસના કામ માટે મોકલવો જોઈએ. હવે આ બધા પ્રશ્નો એ વખતે આ મામલો ઉકેલી નાખ્યો હોત તો અત્યારે આ નોબત ના આવ્યો. સૌરભભાઈ ના લીધે પાર્ટીની છબી ખરાબ થઈ છે એવું માનો. બધા જ બાબતોની ચર્ચાઓ થઈ છે ને બધી ક્ષેત્રો નાની મોટી હોય સાથે મળીને બધા ટીમના સાથીઓ છીએ, બધા જ ટીમના આગેવાનો છીએ, સાથે મળીને કઈ પણ બાબત હશે તો દૂરસ્થ સમગ્ર રાજ્યની કરીશું. પણ રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકાર એ હંમેશા વિકાસના કામ માટે લોકહિતના કામ માટે અગ્રેસર રહી છે. આજે હું તમને કહું કે આ બધી વાત મારી પોલિટિકલ છે. હું પણ એક ફેમિલી લઈને બેઠેલો છું. મેં મારો 39 વર્ષનો બ્રધર ગુમાયો છે અને લઈને હું અત્યારે આ દુઃખી છું, નહીં બીજી કોઈ વાતને લઈને. હું એટલું ચોક્કસ કહીશ કે જે અત્યારે મારા પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવાનું મારી સરકારે ખાતરી આપી છે એ વાતથી હું ખુશ છું. અને આ આ જ્યારે પ્રદેશ અધ્યક્ષ જાતે તમારી વચ્ચે આ તો કાયમ માટે રહેવાનું, કાગળ તો કદાચ ખોવાઈ જાય. આજે પ્રદેશ અધ્યક્ષ તમારી બધાની વચ્ચે અને મીડિયાનું માધ્યમ તો બહુ મોટું માધ્યમ છે. આજે ગુજરાતની 6 કરોડ જનતા નહીં કદાચ 130 કરોડ જનતા જોવે છે. મેં મારો રાજીનામું પાછું અધ્યક્ષને રાજીનામું ખેંચી લીધું છે મેલ દ્વારા. અને મેં હું આ બધી વસ્તુથી સરકારને મને આપેલી ખાતરીથી મને વિશ્વાસ છે અને હું પોતે માનું છું કે આ કામો 100% થશે અને વહેલામાં વહેલી તકે આ કામ કરવાની સંપૂર્ણ ખાતરી મને આપી છે, વિશ્વાસ છે મને. અને અધ્યક્ષ શ્રી સીએમ સાહેબ અને અમારા ડેપ્યુટી સીએમ સાહેબ, ગૃહ રાજ્યમંત્રી અને અમારા સિનિયર મંત્રી ભૂપેન્દ્રસિંહજી બાપુ, આ બધાએ જ મને કહ્યું છે અને મને વિશ્વાસ છે. અને હું તમને આજે કહું છું કે આપ મીડિયાનો હું ખૂબ દિલથી હું આભાર માનું છું. આપને જણાવી દઈએ કે તેઓએ સ્વીકારી લીધું છે કે હવે તેઓ રાજીનામું પરત ખેંચશે. તો બીજી તરફ વાઘાણીએ આપી દીધી છે બાંયધરી કે તમામ તેઓના જે પ્રશ્નો છે તેનું આવશે સમાધાન. કેતન ઇનામદારનું નિવેદન, આવતીકાલે તેઓ તેમનું રાજીનામું પરત ખેંચી લેશે. સાથે જ કહ્યું કે લાગણી દુભાતી હોવાથી આપ્યું હતું રાજીનામું, રજૂઆતોને ધ્યાનમાં ન લેવાતા થઈ ગયા હતા, દુઃખી અને એટલે ભરવું પડ્યું આ પગલું. તેમણે જણાવ્યું કે તેઓ રાજીનામું પરત ખેંચશે, એટલે કે જીતુ વાઘાણી અને કેતન ઇનામદાર વચ્ચેની બેઠક બાદ આખરે ઘીના ઠાંબા પડ્યું છે. ઘી અને વાઘાણી આખરે બાંયધરી આપી કેતન ઇનામદારને ફરી મનાવવામાં સફળ થયા છે. ઉલ્લેખનીય છે કે મુખ્યપ્રધાનથી લઈને તમામ નેતાઓ સાથે અને મંત્રીઓ સાથે તેઓની વાત થઈ હોવાનું પણ કેતન ઇનામદારે કહ્યું અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેમની નારાજગી દૂર થઈ છે અને તેઓએ રાજીનામું પરત ખેંચ્યું છે. આપને જણાવી દઈએ કે ગઈકાલ સાંજથી શરૂ થયેલી આ સંપૂર્ણ ઘટના અને તેને લઈને હવે તેઓએ કહ્યું કે હવે તેઓ રાજીનામું પરત ખેંચે છે, મળી ગઈ છે બાંયધરી.